नमस्कार, दसुदीना तमाम समाचारों साथे हूं छु जयेश। महत्वपूर्ण समाचार सौप्रथम सूरत थी के जहां गुनेगारों बनी चुक्या छे बेफाम। सूरत मां छेल्ला 24 कलाक मां हत्यानी 3 घटनाओ घटी, जहां डिंडोली विस्तार मां 2 व्यक्तिनी हत्या थई हती। डिंडोली मां एक व्यक्तिनी तीक्ष्ण हथियारना घा झीकीने हत्या कराई। डिंडोलीनी अन्य एक घटना अने लिंबायतना हत्या केसमां आरोपीने झड़पी लेवामां आव्या छे। પણ અલગ અલગ ઘટનાઓની અંદર અત્યારે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આખરે સુરતની અંદર હત્યાના એક બાદ એક બનાવો બાદ આખરે કોની ખેલ ખેલાયા છે। ડિંડોલીની અન્ય એક ઘટના અને લિંબાયતમાં હત્યા કરનાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે, પણ છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના સુરતમાં સામે આવી રહી છે। ડિંડોલી વિસ્તારમાં 2 વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી। આપણે જણાવીએ કે 24 કલાકમાં 3 હત્યાના બનાવ મળતા આખરે સુરતની અંદર જાણે ક્રાઇમ રેટ વધ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે। મોડી રાત્રે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી। આ બનાવને પગલે ડિંડોલી પોલીસ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે। ડિંડોલી હત્યા અને લિંબાત હત્યામાં પોલીસે આરોપીને ઝડપી લીધા હોવાની વિગતો મળી રહી છે। તો 24 કલાકમાં જ આખરે 3 હત્યા નિપજાવવામાં આવી। આ 3 હત્યાઓમાં અત્યાર સુધીમાં 2 વ્યક્તિને પકડવામાં પોલીસે સફળતા મળી છે। એક વ્યક્તિની ડિંડોલીમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકીને હત્યા કરાય। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, 3 હત્યાના બનાવો સુરતમાં સામે આવી રહ્યા છે, શું છે વિગતો અને શું ચાલી રહી છે કાર્યવાહી? ગંભીર વાત જે કહી શકાય છે, કારણ કે 24 કલાકની અંદર એક પછી એક જે 3 હત્યાની જે ઘટના છે તે સામે આવી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતના ડિંડોલી વિસ્તારની અંદર જે ગઈ રાત્રિના સમય એક જે યુવકની જે કરપીણ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની જે બોડી મળી હતી, જેથી આજે ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી, ત્યારે જાણવા મળ્યું હતું ત્યારે પોલીસે એક આરોપીની જે ધરપકડ કરી હતી ગણતરીના કલાકોની અંદર, તેની પૂછપરછની અંદર ખ્યાલ આવ્યો હતો કે જે આજે આરોપી છે તે અગાઉ પણ એક હત્યા કરી હતી અને આ હત્યા કરી બે હત્યાના આરોપીની જે ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ સાંજના સમયે ડિંડોલી વિસ્તારની અંદર પણ એક જે હત્યાની ઘટના બની હતી અને આજે ગત રાત્રિના સમય પણ એક જે ડિંડોલી વિસ્તારમાં જે હત્યાની ઘટના બની છે, એટલે એક 3 જે હત્યાની ઘટના બની છે તે ગંભીર વાત કહેવાય। હાલમાં તો પોલીસ દ્વારા જે 3 ઘટનાની અંદર ગુના નોંધીને તપાસ હાથ ધરી છે, જ્યારે 2 ડિંડોલી અને લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની જે ધરપકડ કરી છે અને જે ગત રાત્રિના સમયે જે ઘટના બની છે તેના આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। આભાર બલદેવ। તો આખરે કુલ 3 હત્યાની આ બનાવ બની અને તેની અંદર 2 વ્યક્તિની આખરે ધરપકડ થઈ ચૂકી છે અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે, અત્યાર સુધી જલ્દી જ પહોંચીને કાર્યવાહી કરવામાં આવે તેવી નેમ પોલીસે વ્યક્ત કરી છે।